નમસ્કાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હબીબ પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 5 અને ટોપિક નંબર 4, ટોપિકનું નામ છે સીમાન ખર્ચ. સીમાન ખર્ચનો આપણે સૌથી પહેલાં અર્થ સમજીશું. અર્થમાં જ્યારે તમારે લખવાનું થાય ત્યારે તમે લખી શકો કે કુલ ઉત્પાદન છે, એ કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કે ઘટાડો કરવામાં આવે ત્યારે ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર આવે છે તેને સીમાન ખર્ચ તરીકે ઓળખાવી શકીએ. કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કે ઘટાડો કરવામાં આવે તો કુલ ઉત્પાદન ખર્ચ જે છે એમાં કેવો ફેરફાર જોવા મળે છે તેને સીમાન ખર્ચ કહી શકીએ. દાખલા તરીકે કોઈ એક પેઢી 1000 પેનના એકમોનું ઉત્પાદન કરે છે અને 1000 પેન બનાવવા માટે 50,000 રૂપિયાનો ખર્ચ થાય છે, તો આપણે એમ કહી શકીએ કે એક પેન બનાવવા માટે પેઢીને 50 રૂપિયાનો ખર્ચ થાય છે. હવે પેઢીએ ઉત્પાદન વધારવું હોય, 1000 કરતાં વધારે એકમોનું ઉત્પાદન કરવું હોય, એટલે કે પેઢીને બીજી 10 પેનનું ઉત્પાદન કરવું છે, 1000 + 10, તો અહીંયા 1010 પેનનું ઉત્પાદન થશે. તો જે વધારાના 10 એકમોની વધારાની 10 પેનનું જે ઉત્પાદન કરે છે તો એ ઉત્પાદન કરવા માટે પેઢીને 500 રૂપિયાનો ખર્ચ થશે, કારણ કે એક પેનનું ઉત્પાદન કરવા માટે પેઢીને 50 રૂપિયાનો ખર્ચ થાય છે. તો અહીંયા જે વધારાનું એકમનું ઉત્પાદન કર્યું તો એનાથી પેઢીનું જે ઉત્પાદન ખર્ચ છે એમાં ફેરફાર આવ્યો. પહેલાં ઉત્પાદન ખર્ચ 50,000 રૂપિયા હતું, હવે ઉત્પાદન ખર્ચ વધીને બીજા 500 રૂપિયા થાય છે, તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન ખર્ચમાં જે બદલાવ આવ્યો તે સીમાન ખર્ચ કહી શકાય. હવે આ બાબતને આપણે એક સૂત્ર અને એની સૂત્ર અને આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ. સૌથી પહેલાં સૂત્ર અને ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ. હવે સૂત્ર તમારે યાદ રાખવું પડે, MCN ઇઝ ઇક્વલ ટુ TCN માઇનસ TC કૌંસમાં N-1. MCN ઇઝ ઇક્વલ ટુ TCN માઇનસ TC કૌંસમાં N-1. તો આમાં આપણે સીમાન ખર્ચનું સૂત્ર છે. MCનો મતલબ થાય છે કે માર્જિનલ કોસ્ટ. માર્જિનલ એટલે કે સીમાન અને કોસ્ટ એટલે કે ખર્ચ, તો સીમાન ખર્ચ આપણે એમ કહી શકીએ. હવે આ જે સૂત્રમાં જે બધા શબ્દો છે એને આપણે વ્યાખ્યાયિત કરીએ. જે N દેખાય છે તો Nને આપણે શું કહી શકાય, N બરાબર એકમોની સંખ્યા દર્શાવે છે. આ જે N છે એ એકમોની સંખ્યા દર્શાવે છે. જ્યારે MCN એટલે કે N એકમોનો સીમાન ખર્ચ, MC એટલે કે માર્જિનલ કોસ્ટ, એટલે કે ગુજરાતીમાં સીમાન ખર્ચ કહી શકાય. ત્યારબાદ TCN, તો આપણે લખી શકીએ TC એટલે કે ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટ એટલે કે કુલ ખર્ચ, તો આપણે એમ કહી શકીએ કે N એકમોનો કુલ ખર્ચ. ત્યારબાદ આવે છે TC કૌંસમાં N-1, તો એમ લખવાનું છે કે N-1 એકમનો કુલ ખર્ચ. આ રીતે સૂત્રને પહેલાં તમારે વ્યાખ્યાયિત કરવાનું છે. હવે આ જે સૂત્ર છે એ સૂત્રમાં આપણે ઉત્પાદનમાં 3 એકમનો વધારો કરીએ તો સીમાન ખર્ચ કેટલો આવશે, તો એના વિશે સમજૂતી મેળવવાની છે. અનુસૂચિમાં તમે જોઈ શકો છો કે ઉત્પાદનના એકમો 3 છે ત્યારે કુલ ખર્ચ 21 અને સીમાન ખર્ચ કેટલો જોવા મળે છે, 5. તો આપણે આ સૂત્રમાં ઉત્પાદનના એકમો 3 છે તો આપણે અહીંયા 3 સૂત્રમાં મૂકીશું, એટલે કે N બરાબર આપણે કેટલા મૂકવાના છે, 3. સૂત્રમાં N બરાબર 3 મૂકતા. હવે આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, જ્યાં પણ N આવે ત્યાં તમારે કેટલા લખવાના છે, 3. તો જુઓ MCN છે તો અહીંયા મેં લખ્યું MC3, એ જ રીતે TCN તો Nની જગ્યાએ લાગ્યા આપણે 3. ત્યારબાદ TCN-1, TCNની જગ્યાએ લખ્યા આપણે 3 અને -1. તો આ રીતે તમારે પહેલા અંદર આંકડાઓ મૂકી દેવાના. હવે આપણે એની ગણતરી કરીએ. TC3 તમારે લખવાનું છે, ત્યારબાદ -TC
થ્રી માઇનસ વન એટલે કે ત્રણ ઓછા એક કરીએ તો આપણને કેટલા મળશે? બે. તો અહીંયા લખ્યું છે ટીસી ટુ, એટલે હવે ટીસી થ્રી માઇનસ ટીસી ટુ. હવે આપણે અનુસૂચિમાં જોઈએ તો ટીસી ત્રણ એટલે કે ઉત્પાદનના એકમો ત્રણ હોય તે વખતે અહીંયા કુલ ખર્ચ કેટલો જોવા મળે છે? તો અહીંયા ઉત્પાદનના એકમો ત્રણ હોય ત્યારે કુલ ખર્ચ કેટલો આવે છે? એકવીસ. એટલે ટીસી થ્રી બરાબર ટ્વેન્ટી વન, ટીસી ત્રણ બરાબર આપણે એકવીસ લખ્યા, અને ટીસી ટુ તો અહીંયા જોવાનું કે ઉત્પાદનના એકમો બે છે ત્યારે કુલ ખર્ચ કેટલો આવે છે? સોળ. તો આપણે કહી શકીએ કે ટીસી ટુ ઇઝ ઇક્વલ ટુ સિક્સટીન, તો ટીસી બે બરાબર સોળ. હવે એમસી થ્રી ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી વન માઇનસ વન સિક્સ સિક્સટીન, તો આપણે એકવીસ ઓછા સોળ કરીએ તો આપણને સીમાન ખર્ચ કેટલો પ્રાપ્ત થશે? તો આપણે કહી શકીએ કે સીમાન ખર્ચ એકવીસમાંથી સોળ જાય એટલે કે પાંચ મળે. તો સીમાન ખર્ચ અહીંયા ત્રણ એકમોનું ઉત્પાદન કરવાનું હોય વધારાના ત્યારે સીમાન ખર્ચ આપણને પાંચ પ્રાપ્ત થતો હોય છે, એટલે કે સીમાન ખર્ચ પાંચ થતો હોય છે. તો આ રીતે તમારે સૂત્રમાં ત્રણ મૂકવાના છે, અને ત્રણ જ્યારે ઉત્પાદનના એકમો હોય ત્યારે કુલ ખર્ચ કેટલું થાય છે, ઉત્પાદનના એકમો બે હોય ત્યારે કુલ ખર્ચ કેટલું થાય છે, એ તમારે આંકડાઓ મૂકીને સીમાન ખર્ચની ગણતરી કરવાની હોય છે. આ બાબતને હવે અનુસૂચિ દ્વારા આપણે આકૃતિની મદદથી સમજીશું. જો અનુસૂચિમાં ત્રણ કોલમ આપેલી છે, ઉત્પાદનના એકમો, બીજી પર કુલ ખર્ચ અને ત્રણ નંબર પર સીમાન ખર્ચ. ઉત્પાદનના એકમો છે એ ઓ એક્સ ધરી પર દર્શાવેલા છે, ઉત્પાદનના એકમોને ઓ એક્સ ધરી પર દર્શાવેલા છે અને ઓ વાય ધરી પર સીમાન ખર્ચ દર્શાવેલો છે. તો જ્યારે અનુસૂચિની સમજૂતી મેળવતા હોય તો ઉત્પાદનના એકમો અને સીમાન ખર્ચને વધારે ધ્યાન આપવાનું છે. જે કુલ ખર્ચ છે એ તમારા સૂત્રમાં એના આંકડા કામ લાગશે. હવે આપણે બે કોલમને ધ્યાનમાં લઈશું, ઉત્પાદનના એકમો અને સીમાન ખર્ચ. જો ઉત્પાદનના એકમો એકથી લઈને સાત સુધી આપવામાં આવ્યા છે, આપણે સરખા ભાગે એની વહેંચણી કરી દીધી છે, અને સીમાન ખર્ચ છે એમાં સૌથી મોટો આંકડો સોળ છે, તો આપણે ઓવાય ધરી પર બે ચાર છ આઠ દસ બાર ચૌદ અને સોળ એમ કરીને સરખા ભાગે વહેંચી દીધા છે. ઉત્પાદનના એકમો એક હોય તે વખતે સીમાન ખર્ચ કેટલું આવે છે? નવ. તો જો અહીંયા ઉત્પાદનના એકમો એક છે, સીમાન ખર્ચ કેટલું આવે છે? આઠ અને દસ વચ્ચે નવ. તો અહીંયા એક બિંદુ આપણે દર્શાવી દીધેલું છે, એને નામ આપ્યા છે એ. એ જ રીતે ઉત્પાદનના એકમો બે હોય, ઉત્પાદનના એકમો બે તે વખતે સીમાન ખર્ચ કેટલું આવે છે? સાત. તો આપણે અહીંયા ઉત્પાદનના એકમો બે અને અહીંયા ખર્ચ સાત, એટલે કે અહીંયા બીજું એક બિંદુ અસ્તિત્વમાં આવશે, નામ આપીશું આપણે બી. ઉત્પાદનના એકમો ત્રણ, સીમાન ખર્ચ પાંચ. ઉત્પાદનના એકમો ત્રણ અહીંયા ચાર અને છ વચ્ચે પાંચ આવશે, એટલે કે અહીંયા બીજું એક બિંદુ અસ્તિત્વમાં આવશે. એ રીતે ચાર ઉત્પાદનના એકમો અને સીમાન ખર્ચ આવે છે સાત, તો એ રીતે અહીંયા એક બિંદુ અસ્તિત્વમાં આવશે, નામ આપી દઈએ છે ડી. એ જ રીતે પાંચ છ અને સાત આપણે અહીંયા દર્શાવી દીધેલા છે બધા બિંદુઓ, એને તમારે નામ આપી દેવાના છે. આ બધા જ બિંદુઓને જ્યારે આપણે ભેગા કરીએ ત્યારે આપણને એક રેખા પ્રાપ્ત થાય. આ બધા બિંદુઓને જ્યારે આપણે ભેગા કરીએ ત્યારે એક રેખા પ્રાપ્ત થાય છે, એ રેખાને આપણે સીમાન ખર્ચની રેખા તરીકે ઓળખાવી શકીએ, અથવા તો એમસી કર્વ, માર્જિનલ કોસ્ટ કર્વ. તો અહીંયા આપણે આ જે રેખા દેખાય છે એ માર્જિનલ કોસ્ટની રેખા છે, સીમાન ખર્ચની રેખા છે. તો અનુસૂચિ દ્વારા તમે આ રીતે આ આકૃતિ દોરી શકો. હવે તમે રેખાને જોશો, આકૃતિ સીમાન ખર્ચની જે રેખા છે એ તમને હવે કેવી લાગે છે? તો આપણે કહી શકીએ કે સીમાન ખર્ચની જે રેખા છે એ હોકી આકારની
લાગે છે. વિકલ્પમાં પણ ઘણીવાર પૂછાય છે કે કઈ ખર્ચની રેખા હોકી આકારની હોય છે, તો તમારે લખવાનું છે કે સીમાન ખર્ચની રેખા હોકી આકારની હોય છે. હવે આકૃતિ અને જે સૂત્ર અને ઉદાહરણ આપણે જે સમજ્યા એના પરથી કેટલાક મુદ્દાઓ અહીંયા આપણે તારવી શકીએ. એમાં સૌથી પહેલાં તમારે લખવાનું છે કે કુલ સરેરાશ ખર્ચની આપણે જે છેલ્લા વિડીયોમાં સમજૂતી મેળવી, તો કુલ સરેરાશ ખર્ચની જેમ શરૂઆતમાં સીમાન ખર્ચ પણ ઘટે છે. કુલ સરેરાશ જે સરેરાશ ખર્ચની આપણે સમજૂતી મેળવી હતી તેમાં આપણે લખ્યું હતું કે શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, તો અહીંયા પણ શરૂઆતમાં સીમાન ખર્ચ ઘટે છે પણ પછી વધતા દરે વધે છે. અહીંયા આકૃતિમાં જોઈ શકો છો પહેલાં સીમાન ખર્ચ 9 હતો, ધીરે ધીરે ઘટ્યો અને એ બિંદુનો અહીંયા આપણે આ રેખાનો જે ઢાળ છે નીચે તરફ આવે છે, એટલે કે શરૂઆતમાં સીમાન ખર્ચ ઘટે છે પણ પછી પણ જો વસ્તુનું ઉત્પાદન સતત ચાલુ રાખવામાં આવે તો એ રેખા ઉપરની તરફ જાય છે. એટલે આપણે કહી શકીએ કે અહીંયાથી ત્રીજા એકમ પરથી જે સીમાન ખર્ચ છે એ સતત વધતો જોવા મળતો હોય છે. તો આ રીતે તમે વ્યાખ્યાયિત કરી શકો. અને ત્યારબાદ આપણે લખી શકીએ કે તેથી અમુક બિંદુ સુધી સીમાન ખર્ચ કેવો થાય છે, ઘટે છે. અમુક બિંદુ સુધી સીમાન ખર્ચ ઘટે છે. જુઓ, પહેલું બિંદુ છે ત્યાંથી લઈને આપણે બીજા બિંદુ તરફ આવીએ તો ખ્યાલ આવે છે કે સીમાન ખર્ચ ઘટ્યો. સી બિંદુ તરફ આવ્યા તો પણ અહીંયા સીમાન ખર્ચ આપણે ઘટેલો જોવા મળે છે. પરંતુ ત્રણ બિંદુ પછી, એટલે કે સી બિંદુ પછી જ્યારે ડી બિંદુ તરફ જ્યારે ખર્ચ થાય છે ત્યારે એ વધતા દરે વધતો હોય એમ આપણને લાગે છે. અને આપણે કહી શકીએ કે તેથી સીમાન ખર્ચની રેખા હોકી આકારની બનતી હોય છે. અને આ રેખા ઋણધારવાળી, આ રેખા કેવી છે, આપણે ઋણધારવાળી બને છે. અને ત્રીજા એકમ પછી, એટલે કે ત્રણ એકમો પછી, સી બિંદુ પછી સીમાન ખર્ચ વધતા દરે વધતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે સરળતાથી સીમાન ખર્ચની સમજૂતી આપી શકો. આપણે એક નવા વિડીયો સાથે ટૂંક સમયમાં રજૂ થઈશું. ત્યાં સુધી હું હબીબ પટેલ તમારી રજા લઉં છું. નમસ્કાર.